એ ગામનું ઘરેણું છે, શાળા સમાજનું ઘડતર છે. શાળાને એટલે જ સંસ્કાર ધામ અને સમાજનું મંદિર કહેવામાં આવે છે. આજે આપણે જોઈશું એક અનોખી શાળા. આ શાળા એટલે મટાણા પ્રાથમિક શાળા. આ શાળા આગવી અનોખી છે. આ શાળા અદ્ભુત અને આકર્ષક છે. આ શાળાના બાળકો શિક્ષણ અને સાંસ્કૃતિક રીતે સ્થાનિક વિસ્તારમાં શ્રેષ્ઠ શાળા તરીકે પ્રસ્થાપિત થયા છે. શાળા પરિવારના અથાગ પ્રયત્નો અને વિદ્યાર્થીથી લઈ ગામના સરપંચ અને એસએમસી અધ્યક્ષ આવા સૌ કોઈના સહકાર સાથે આ શાળાના વિકાસ માટે સૌ કોઈ સતત કાર્યરત છે. આ સૌના સહકારથી આ શાળા આગવી અને અનોખી રીતે પોતાના કાર્યક્રમો નક્કી કરે છે. અમારી શાળામાં વિવિધતા સભા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે. પ્રાર્થના સભામાં 100% બાળકો સહભાગી બને છે. પ્રાર્થના સભા દરમિયાન નવી નવી ઇનોવેટિવ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. પ્રાર્થના સભામાં મારો વટ એટલે કે આજનું ગુલાબ અને હું આજ ખાસ એટલે કે આજનો દીપક જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. પ્રાર્થના સભા દરમિયાન રોજ નવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. અમારી શાળા સ્વચ્છ શાળા છે. અમે દરરોજ અમારા ક્લાસરૂમ, સાહેબની ઓફિસ અને સેનિટેશનથી લઈ દરેક ક્ષેત્ર ચોખ્ખા રાખીએ છીએ. અમારી શાળામાં દરરોજ પ્રાર્થના સભામાં એક વિદ્યાર્થીને સ્વચ્છ બાળક તરીકે કાર્ડ પહેરાવવામાં આવે છે. શાળામાં મૂલ્ય શિક્ષણ વિશે ઘણી કાળજી રાખવામાં આવે છે. બાળકો મોટા થઈને સારા નાગરિક બને અને બાળકો સમાજને ઉન્નત બનાવે તે માટે અમારી શાળામાં ઘણી બધી નાની નાની બાબતોની સૂચના મુજબ અમે ધ્યાન રાખીએ છીએ. અમે બાળસભા કરવાનું નક્કી કર્યું અને મહિનામાં એકવારને બદલે 10 શનિવારે બાળસભા કરવાનું નક્કી કર્યું. તેથી જે અમારા બાળકોની અંદર કલા છે તે બહાર આવી જાય. તાજેતરમાં એક કાર્યક્રમ કર્યો ઉમંગ આપણો, તેમાં લગભગ 3000 લોકોએ યુટ્યુબના માધ્યમથી જોયું અને 1000 લોકોએ બીજા સ્થળો ઉપર નિહાળ્યું. અમને તો લાગે છે કે અમે એક કલાકાર બની ગયા છે. બધું જ આ બાળસભાનું જ વૃક્ષ છે. બાળકોનો પુસ્તકોમાં રસ વધે એ માટેના પ્રયત્નો અમારી શાળા કરી રહી છે. બધા જ બાળકો વધુને વધુ પુસ્તકો વાંચે એ માટેના કાર્ય અમારી શાળામાં થઈ રહ્યા છે. કોને પોતાની રસરૂચિ મુજબ આ પુસ્તકો આપવામાં આવે છે અને તે બાળકો તે પુસ્તકોની પુસ્તક સમીક્ષા કરી અને પ્રાર્થના સભામાં આ રજૂ પણ કરે છે. શિક્ષણની વેબસાઇટ અને જી શાળા જેવી એપ દ્વારા શિક્ષણનું કાર્ય સહજ અને સરળ બને છે. બાળક વર્ગમાં પોતે જાતે જી શાળા કે એવી એપ દ્વારા ભણી શકે છે. જ્યારે સત્રની શરૂઆત થાય છે નવા વર્ષની, પ્રથમ દિવસેથી જ અમારું પ્લાનિંગ અમે કરીએ છીએ કે આવનારા વર્ષમાં આવતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એમાં પાર્ટિસિપેટ થનાર બાળકોની યાદી તૈયાર કરવી. ત્યારબાદ તેના માટે વિશેષ આયોજન એ કરીએ છીએ કે તેમના માટે અલગ વિશેષ તાસની ગોઠવણી કરીએ છીએ. તે ઉપરાંત તેમને જરૂરી સાહિત્ય અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. સાથે સાથે અમે આ અભ્યાસક્રમમાં બાળક વધુ પારંગત થાય છે અને એ મુદ્દાને વધુ સારી રીતે તે સમજી શકે છે એના માટે એક લાઇફલાઇન નામની બુક બનાવડાવીએ છીએ. તેની અંદર તમામ જે જરૂરી મુદ્દાઓ છે તે બાળક નોંધે છે, તેનું વારંવાર પુનરાવર્તન કરે છે. પૂર્વ વિદ્યાર્થીઓ જે અમારી શાળામાંથી ભણી અને આગળ જઈને સફળ થયા છે એને શાળાએ બોલાવી અને વિદ્યાર્થીઓ તેનાથી પ્રેરાય એવા પણ પ્રયત્નો કરીએ છીએ. TPP એટલે કે થીમ પિક્ચર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો કોઈ દિન વિશેષ હોય, રાષ્ટ્રીય તહેવાર હોય કે કોઈ પણ ઉત્સવ હોય, એ ઉત્સવ અંતર્ગત બાળકો ચિત્રો ડ્રો કરી લાવે છે. આમ તો મને ચિત્રમાં ખૂબ જ રસ છે, પણ શાળામાં ચાલતી થીમ પિક્ચર પ્રોજેક્ટે રસ બમણો કરી દીધો છે. આ પ્રોજેક્ટ થકી દર અઠવાડિયે એક થીમ આપવામાં આવે છે, જેમાં નજીક આવતા તહેવાર પ્રસંગને આવરી લેવામાં આવે છે. અમારી સ્કૂલમાં મધ્યાહ્ન ભોજન દરરોજ હોય છે, બાળકો નિયમિત આવે છે, જમે છે. આ સ્કૂલ છે એ અમારા તાલુકાની સૌથી શ્રેષ્ઠ શાળાઓમાંની એક શાળા છે. એકેડેમિકમાં
આ શાળા ગુણોત્સવમાં બી ગ્રેડની હતી, જે આજે એ પ્લસ ગ્રીન 3ની સ્કૂલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામની વાત કરીએ તો 100% વિદ્યાર્થીઓ ક્વોલિફાય થાય છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વાલીઓમાં એક વિશ્વાસ સંપાદન થયો અને જે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણતા હતા એ વિદ્યાર્થીઓ બેક થયા અને આ શાળામાં આવ્યો. મને કહેતા આનંદ થશે કે આજે આ શાળામાં 10-12 ગામના 2 વિદ્યાર્થીથી લઈને 15 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. મારો અને મારી શાળાનો ગોલ છે ભવિષ્યમાં 95+ એટલે કે ગ્રીન 5 સુધી પહોંચવાનો અમારો ગોલ છે અને અમે આવી રીતના મહેનત કરશું તો ટૂંક સમયમાં 2026 સુધીમાં અમે ગ્રીન 5 અને A+ ગ્રીન 5 સુધી અમારી શાળા જરૂરથી પહોંચશે એવો મને દ્રઢ મારા ઉપર, મારી SNC ઉપર અને મારા સ્ટાફ ઉપર વિશ્વાસ છે.